એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરટીએના વિદ્યાર્થીઓને અલગ બેસાડીને ભણાવતી હોવાથી લાગ્યો ભેદભાવનો આરોપ. સ્કૂલ માફિયા સંચાલકો આરટીએના બાળકોને સ્કૂલની એક્ટિવિટીથી પણ રાખે છે દૂર. ગુજરાતમાં બીજા દિવસે પણ આગળીયા પેઢીઓ પર સીઆઈડી ક્રાઇમના દરોડા જારી. અત્યાર સુધીમાં 15 કરોડ રૂપિયા રોકડા, 1 કિલો સોનું અને 1.25 કરોડ રૂપિયાની વિદેશી ચલણી નોટો મળી. ઈડી અને આઈટીની ટીમ પણ જોડાઈ તપાસમાં. ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદની આગાહી. સતત 1 અઠવાડિયા સુધી ગુજરાતમાં માવઠાનું જોવા મળશે. કે અમરેલીમાં પક્ષના નિર્ણયો સામે નારણ કાછડિયાએ ઉઠાવ્યા સવાલ. તો જૂનાગઢમાં માણાવદર ભાજપના ઉમેદવારે પાટીલને લખ્યો પત્ર અને કરી ફરિયાદ. પત્રમાં લખ્યું, ભાજપના નેતાઓએ ચૂંટણી હરાવવા માટે કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિ. ઇફકોની ચૂંટણી હાર્યા બાદ બિપિન પટેલે દિલીપ સંઘાણી અને જયેશ રાદડીને શુભેચ્છા આપવાની સાથે ટોણો માર્યો. કહ્યું, ભાજપે દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી, તેમાં જીત્યા હોત તો વધુ આનંદ થાય. માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી હતી અને અમે એમાં જીત્યા હોત તો મને વધુ આનંદ થાય.